મહત્વના સમાચાર. ઈવીએમ વિવાદ પર નીતિશ કુમારે પોતાનું નિવેદન આપ્યું છે. ઈવીએમ ની સામે સવાલો ઉભા કરવા યોગ્ય નથી, જણાવી રહ્યા છે નીતિશ કુમાર. શરૂઆતથી જ ઈવીએમ ની તરફેણમાં છું, નીતિશ કુમાર નું નિવેદન સામે આવી રહ્યું છે. સવાલ બોગસ હૈ. ઈવીએમ કે આને કે બાદ હી ચુનાવ મે ટ્રાન્સપરન્સી આઈ, ઓર હમ તો શુરુ સે ઈવીએમ કે હિમાયતી. તો રાબડી દેવીએ પણ આ જ મુદ્દે ટ્વીટ કર્યું છે. શું ટ્વીટ કર્યું છે રાબડી દેવીએ આપને જણાવીએ. તો રાબડી દેવીએ ટ્વીટ કર્યું છે કે દેશભરના સ્ટ્રોંગ રૂમની આસપાસ ઈવીએમ જે રીતે મળી આવ્યા હતા, ટ્રક અને પર્સનલ જે વાહનો હતા તેને પણ ઈવીએમ માંથી કેપ્ચર કરવામાં આવ્યા છે. ક્યાંથી આવ્યા હતા આ વાહનો તેને લઈને રાબડી દેવી સવાલ ઉભા કરી રહ્યા છે. રાબડી દેવીએ પણ હવે આમાં ઝંપલાવ્યું છે. ઈવીએમ ને લઈને રાબડી દેવીએ પણ સવાલો ઉભા કર્યા છે. ટ્વિટર નો સહારો લીધો છે રાબડી દેવીએ. તો એક્ઝિટ પોલ આવ્યા બાદ પ્રિયંકા ગાંધીનો પણ એક ઓડિયો સામે આવ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને તેમણે સંદેશ આપ્યો છે. શું સંદેશ આપ્યો છે પ્રિયંકા ગાંધીએ? એક્ઝિટ પોલ આવ્યા ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ આંકડાઓને લઈને સંદેશ આપ્યો છે. કાર્યકર્તાઓને સાબદા રહેવા માટેનો સંદેશ આપવામાં આવ્યો છે અને જે આંકડાઓ સામે આવ્યા છે તેનાથી ગભરાવાની કે હિંમત હારવાની કોઈ જ જરૂર નથી તેવો સંદેશ આપવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધી દ્વારા એક ઓડિયો ક્લિપ મારફતે આ સંદેશ આપવામાં આવ્યો. પ્રિયંકા ગાંધીએ શું સંદેશ આપ્યો છે આવો સાંભળીએ. પ્યારે કાર્યકર્તા બહેનો ઓર ભાઈઓ, અફવાઓ ઓર એક્ઝિટ પોલ સે હિંમત મત હારીએ. યે આપકા હોસલા તોડને કે લિયે ફેલાઈ જા રહી હૈ. इस बीच आपकी सावधानी और भी महत्वपूर्ण बनती है. स्ट्रांग रूम और काउंटिंग सेंटर में डटे रहिए और चौकन्ने रहिए. हमें पूरी उम्मीद है कि हमारी मेहनत और आपकी मेहनत फल लाएगी. તો આપને જણાવી રહ્યા છીએ કે વિપક્ષ 21 જેટલા જે વિપક્ષો છે તે ચૂંટણી પંચના દ્વાર ખટખટાવી રહ્યા છે. ઈવીએમ અને વીવીપેટમાં જે ચેડા થયા છે, જે છેડખાની કરવામાં આવી છે તેને લઈને તેઓ રજૂઆત કરશે. બપોરે 3 વાગ્યાની આસપાસ તેઓ રજૂઆત કરવા માટે પહોંચવાના છે. અધ્યક્ષતા લેશે આ વિપક્ષના જે દળ છે તેની ચંદ્રાબાબુ નાયડુ. ચંદ્રાબાબુ નાયડુ ઈસીની ઓફિસની બહાર ધરણા કરવાના છે. જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે 21 વિપક્ષો આજે ચૂંટણી પંચના દ્વાર ખટખટાવશે. પોતાની ફરિયાદોને રજૂ કરવા માટે બપોરે 3 વાગે ચંદ્રાબાબુ નાયડુની અધ્યક્ષતામાં 21 જેટલા વિપક્ષો એકજૂથ થવાના છે અને પોતાની ફરિયાદો રજૂ કરવા માટે ચૂંટણી પંચના દ્વારે પહોંચશે. તો ચંદ્રાબાબુ નાયડુ જે છે તેઓ ચૂંટણી પંચની બહાર ધરણા પણ કરવાના છે. એક્ઝિટ પોલના આંકડા આવ્યા ત્યારબાદથી જે રીતે ગરમાગરમી વાળો માહોલ સામે આવી રહ્યો છે, ઈવીએમ પર હવે સમગ્ર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે. ઈવીએમમાં અને વીવીપેટમાં ગરબડી કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. જઈશું અમારા સહયોગી સંધ્યા પાસે.